નમસ્તે બાળ મિત્રો, રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. બાળમંદિર વિભાગ સિનિયર KG વિષય અંગ્રેજી પારમ. તો આજે આપણે અંગ્રેજી પારમમાં નંબર 97 થી 102 અભ્યાસ કરીશું, તો તમે પણ મારી સાથે કરજો. જો બાળકો, આપણે નંબર 97 પર જોઈએ, સરખા અંગ્રેજી મૂળાક્ષરો સામે લીટી દોરીને જોડો. તો આપણે સરખા સરખા મૂળાક્ષરને જોડશું. શું પહેલાં આપેલું છે? વાય ફોર યાંક, તો વાયની સામે વાય જોડવાનું. ઝેડ ફોર ઝીબ્રા, ઝેડની સામે ઝેડ જોડવાનું. ત્યાર પછી ડબલ્યુ ફોર હોચ એટલે ઘડિયાળ, આપણે ડબલ્યુ સાથે જોડવાનું છે. ત્યાર પછી એક્સ ફોર એક્સમેસ્ટ્રી, તો એની સાથે આપણે એક્સની સામે એક્સ જોડવાનું. તેવી જ રીતે અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. અહીં આપણને મૂળાક્ષરો આપેલા છે, તેને આપણે ચિત્ર સામે જોડવાના છે. ઝેડ ફોર ઝીબ્રા, ઝીબ્રાની સામે જોડવાના છે. વાય ફોર યાંક, યાંક સામે જોડવાના છે. એક્સ ફોર એક્સમેસ્ટ્રી, એક્સમેસ્ટ્રી સામે જોડવાનું છે. અને ડબલ્યુ ફોર હોચ, હોચ સામે જોડવાનું છે. તેવી જ રીતે આપણે નંબર 99 ઉપર જોઈએ. ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો શોધી તેના ફરતે ગોળ રાઉન્ડ કરો. અહીં આપણને ચોરસમાં વાય આપેલો છે, તો વાય જ્યાં હોય ત્યાં આપણે રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી શું છે ચોરસમાં? ઝેડ, તો ઝેડ જ્યાં હોય ત્યાં આપણે રાઉન્ડ કરીશું. તેવી જ રીતે યુનિટ નંબર 100 ઉપર ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો સ્પેલિંગમાંથી શોધીને ગોળ રાઉન્ડ કરો. જ્યાં જ્યાં તમને વાય દેખાય તેને સ્પેલિંગ આપેલા છે. તો કે પહેલાં શું આપેલું? એંક, એંકની એટલે કે વાય આવે ને, ત્યાં આપણે રાઉન્ડ કર્યું. ત્યાર પછી છે એમ, એમની સામે આપણે રાઉન્ડ કર્યું. ત્યાર પછી છે યસ, યસની સામે આપણે રાઉન્ડ કર્યું. ત્યાર પછી છે યુ, એમાં વાય સામે આપણે રાઉન્ડ કર્યું. પછી આપણે ઝેડ, ઝેડ ફોર ઝીબ્રા, તેની સામે આપણે રાઉન્ડ કર્યા. તેવી જ રીતે સૂચના પ્રમાણે શોધીને ગોળ રાઉન્ડ કરો. અહીં આપણને રીંગણનું ચિત્ર આપેલું છે, તેમાં આપણને અંગ્રેજી મૂળાક્ષરો દર્શાવ્યા છે. પહેલાં આપણને શું કીધું છે? એક્સ શોધો. એક્સ જ્યાં હોય ત્યાં આપણે તેને શોધવાના છે. જ્યાં જ્યાં એક્સ હોય તેના ફરતે રાઉન્ડ કરીશું. ત્યાર પછી છે વાય શોધો. વાય આપણને જ્યાં જ્યાં જોવા મળે ત્યાં આપણે રાઉન્ડ કરીશું. ત્યાર પછી છે ઝેડ, ઝેડ જે જે જગ્યા પર તમને જોવા મળે તેના ફરતે રાઉન્ડ કર્યું. હવે આપણે યુનિટ નંબર 98 થી 102 અભ્યાસ કર્યો. તે યુનિટ નંબર 98 થી 101 આપણે પેજ નંબર 35 ઉપર તેનો મહાવરો કરવાનો રહેશે. હવે આપણે યુનિટ નંબર 102 ઉપર જોઈએ. ચિત્રો ઓળખીને સાચો અંગ્રેજી મૂળાક્ષર શોધી તેના ફરતે રાઉન્ડ કરો. ત્યાં શું કીધું છે? ડબલ્યુ ફોર હોટ, હોટ એટલે શું થાય? ઘડિયાળ. જ્યાં ડબલ્યુ હોય ત્યાં આપણે રાઉન્ડ કરીશું. ત્યાર પછી છે વાય ફોર યાંક, વાય જ્યાં હોય ત્યાં આપણે રાઉન્ડ કરીશું. ત્યાર પછી છે ઝેડ ફોર ઝીબ્રા, ઝીબ્રા જ્યાં હોય ત્યાં આપણે રાઉન્ડ કરીશું. આવી રીતે યુનિટ નંબર 97 થી 102 અભ્યાસ તમારી અંગ્રેજી પારમની ચોપડીમાં કરવાનો રહેશે.